નમસ્કાર, અમદાવાદ લાઈવ સાથે હું છું જયેશ. કમલેશ તિવારી હત્યા કેસમાં ગુજરાત એટીએસ ને મળી છે મોટી સફળતા. આ કેસના મુખ્ય આરોપી અશફાક શેખ અને મોઇનુદ્દીન પઠાણને ગુજરાત એટીએસે શામળાજીથી ઝડપી પાડ્યા છે. અશફાક અને મોઇનુદ્દીન પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ તેઓ રાજ્યની બહાર જાય તે પહેલા જ ગુજરાત એટીએસે તેમને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ સુરતના રહેવાસી છે. આ બંને આરોપીઓને ઝડપી પાડવા ગુજરાત એટીએસ અને ઉત્તર પ્રદેશ પોલીસ કામે લાગી હતી. આખરે આ બંને આરોપીઓને ઝડપી લેવાયા છે. બંને આરોપીની ધરપકડ બાદ તેમની પૂછતાછમાં કેસને લઈને મોટા ખુલાસા થશે. કમલેશ તિવારી હત્યા કેસમાં મુખ્ય બે આરોપીની આ ધરપકડ અને તેમાં બંનેની હવે પૂછતાછ થશે. ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે આ સમગ્ર હત્યાકાંડ પાછળ કોણ કોણ સંડોવાયેલું છે. હાલ તો આ બંને પાકિસ્તાન જવાની ફિરાકમાં હતા, પણ એ પહેલાં જ બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે. શામળાજી પાસેથી આ બંને આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને હવે તેમની પાસેથી વધુ વિગતો મળશે. તેના પરથી જ આ સમગ્ર હત્યાનો પર્દાફાશ થઈ જશે. આ જ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, આખરે બંને આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, આખરે પૂછતાછ બાદ વધુ ખુલાસા થઈ શકે છે? જ બંને સંકલનમાં હતા અને આ હત્યારાઓને શોધી કાઢવા માટે તેઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી. ઉત્તર પ્રદેશ પોલીસ ઉત્તર પ્રદેશમાં બંનેને તલાશ કરી રહી હતી, ત્યારે ગુજરાત એટીએસ તેઓની સાથે સંપર્કમાં રહેલા તેઓના સગા સંબંધીઓ અથવા તો કુટુંબીજનો હતા તેઓને સર્વેલન્સમાં રાખ્યા હતા અને તે દરમિયાન માહિતી મળી હતી કે આ બંને તેઓના યુનુસ, ખાસ જણાવી રાખ્યા પ્રમાણે આખરે બંને પાકિસ્તાન જવાની ફિરાકમાં હતા, પરંતુ એ પહેલાં જ આખરે તેમને ઝડપી પાડવામાં એટીએસને સફળતા મળી છે. બંને સુરતના રહેવાસી છે, પરંતુ આ હત્યામાં બંનેની સીધી સંડોવણી છે. આ બંને આરોપીઓને હવે શામળાજીથી પકડી પાડીને તેમની પૂછતાછ કરાશે. તેમની ધરપકડ થયા બાદ તેમની પૂછતાછમાં જે ખુલાસા થશે તે ચોક્કસપણે સમગ્ર હત્યાનું કાબતરૂ તેનો પર્દાફાશ થઈ શકે છે. એટલું જ નહીં, આ બંને સિવાય અન્ય કોણ કોણ તેની અંદર સંડોવાયેલું છે તેનો પણ ખુલાસો થઈ શકે છે. કમલેશ તિવારી હત્યા કેસની અંદર આ સમગ્ર મામલે જે તપાસનો ધમધમાટ ચાલ્યો હતો તેને લઈને આ બંનેની શોધખોળ કરવામાં આવી હતી અને શામળાજી પાસેથી આ બંને આરોપીઓને પકડી પડાયા છે. બંને આરોપીઓ પાકિસ્તાન જવાની ફિરાકમાં હતા. આ મામલે યુનુસ વધુ વાત કરી રહ્યા છે. યુનુસ, આખરે બંને પાકિસ્તાન જવાની ફિરાકમાં હતા, કઈ રીતે આ સમગ્ર ઓપરેશન પાર પડાયું? જે હજુ સત્તાવાર રીતે તો આ અંગે એટીએસ દ્વારા કંઈ કહેવામાં નથી આવ્યું, કારણ કે હજુ પૂછપરછ તેઓની સતત કરવામાં આવી રહી છે. પૂછપરછ બાકી રહેશે અને આગામી સમયની અંદર અનેક શોકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. પરંતુ આ બેને કઈ રીતે ઝડપવામાં આવ્યા તે અંગેની જે વિગતો મળી રહી છે તે મુજબ ઉત્તર પ્રદેશ પોલીસ ઉત્તર પ્રદેશમાં અને ગુજરાત એટીએસ ગુજરાતમાં અલગ અલગ રીતે તપાસ કરી રહી હતી. કમલેશ તિવારીની હત્યાના દિવસથી જ આ બંનેને ઝડપી પાડવા માટે ગુજરાત એટીએસ અને ઉત્તર પ્રદેશ પોલીસ સતત સંકલનમાં હતી અને તેઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી. ગુજરાત એટીએસે સૌપ્રથમ જે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન આ બંનેના કોમન મિત્રો કોણ છે, બંનેના જે સંબંધીઓ કોણ છે તે તમામ બાબતોની વિગતો સામે આવી હતી. જો કે એ બે ભાઈઓ, પાંચ આરોપીઓ પૈકી બે ભાઈઓ આ હત્યા કેસમાં સામેલ હોવાની વિગતો સામે આવી રહી છે. મોઇનુદ્દીન અને અશફાક કમલેશ તિવારીની હત્યા કર્યા પછી હોટલમાં ગયા અને ત્યાર પછી તેઓના કપડાં લઈને જ્યાં જ્યાં ભાગ્યા તે તમામ ઇસરોના સીસીટીવી ફૂટેજ અને તેઓની ત્યાં હાજરી તો પુરવાર થતી હતી, પરંતુ તેઓ કોની મદદથી ભાગી રહ્યા હતા તે વિગતો નહોતી મળી. તેમ છતાં ઉત્તર પ્રદેશ પોલીસની એસટીએફે છેલ્લે શાહજહાપુરમાં તેઓને લોકેટ કર્યા હતા અને ત્યાર પછીથી તેઓ સંપર્ક વિહોણા બની ગયા હતા. જો કે મોઇનુદ્દીને એક ભૂલ કરી તેઓની પાસે પૈસા ખૂટી ગયા હતા અને તેઓ શામળાજી આવી રહ્યા છે અને તે પૈસા આપવા માટે જે મોઇનુદ્દીન એક મિત્ર હતો તે શામળાજી પહોંચ્યો અને તે સાથે ગુજરાત એટીએસ દ્વારા આ બંનેને ઝડપી પાડવામાં આવ્યા. આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસ ખાતે ગુજરાત એટીએસના જે અધિકારીઓ છે તેઓ દ્વારા આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ કાવતરામાં અન્ય આ પાંચ સિવાય કોણ કોણ સામેલ હતું અને તેઓને કોઈની તરફથી આર્થિક મદદ મળી હતી કે કેમ, તે તમામ બાબતો અંગે હાલ આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરી દેવામાં આવી છે અને આવતીકાલે ઉત્તર પ્રદેશ પોલીસ આ બંનેનો કબજો મેળવશે અને તેઓને રિમાન્ડ મેળવીને લખનૌ લઈ જશે. હાલ આ બંનેની પૂછપરછ દરમિયાન શું શું વિગતો બહાર આવી છે તે આગામી સમયમાં તેનો ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ છે, કારણ કે આ બંનેની પાછળ અન્ય કોઈ ભેજો છે કે કેમ તે બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે ઉત્તર પ્રદેશના એક મૌલવીનું કનેક્શન આ બંને સાથે આવ્યું હતું, તેની શું ભૂમિકા રહેલી છે અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ પણ આ બંને સાથે સંકળાયેલી છે કે કેમ, તે તમામ બાબતો અંગે ગુજરાત પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ તપાસ કરી રહી છે. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે એક મૌલવી
આરોપીની સાથે સંપર્કમાં હતા તેની પણ ધરપકડ કરી લેવાય અને ત્યારબાદ આ બંને મુખ્ય આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. હવે બંનેને લખનૌ લઈ જવાશે અને ગુજરાત અને ઉત્તર પ્રદેશ પોલીસ સંયુક્ત રીતે આ સમગ્ર મામલે કાર્યવાહી કરશે. જોકે પૂછતાછમાં મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.